નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓના સ્વાધ્યાય બે પોઈન્ટ છના દાખલા નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું ધોરણ સાતના દરેક વિષયના કોઈપણ પ્રકારના સોલ્યુશન્સ જોઈતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અહીંયા આપણને એવું કહ્યું છે કે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર હોય એટલે કે લંબ ચોરસ આપણને આપવામાં આવેલો છે એનું ક્ષેત્રફળ શોધવાનું આપણને કહ્યું છે બંને બાજુઓના માપ પણ આપણને આપેલા છે લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો અહીંયા લંબાઈ કેટલી આપેલી છે આપણને તો આપણે જોઈ શકીએ છીએ પાંચ પોઈન્ટ સાત અને પહોળાઈ છે ત્રણ તો પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ હવે અહીંયા ગુણાકાર કેવી રીતે કરીશું તો કે આ પોઈન્ટ જ નથી એવું સમજી અને સત્તાવન ગુણ્યા ત્રણ આપણે કરીએ તો સત્તાવન એકોતેર હવે એમાં પોઈન્ટ પછી એક અંક હતો તો અહીંયા જવાબમાં પણ આપણે જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકીએ તો સાત અને એક પછી પોઈન્ટ આવશે એટલે જવાબ આપણો થઈ જશે સત્તર પોઈન્ટ એક ચોરસ સેન્ટીમીટર આ લંબ ચોરસનું ક્ષેત્રફળ થશે દોસ્તો ફરી મળીશું આપણે દાખલા નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના ધોરણ સાતના બધા જ વિષયના બધા જ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જો વોટ્સઅપની અંદર તમારે આ બધા જ સોલ્યુશન જોઈતા હોય તો વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા દોસ્તો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને હા વિડીયોમાં કંઈ સમજ ન પડી હોય તો પણ તમે કમેન્ટ દ્વારા જાણ કરી શકો છો